હવે આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુતભારને ખસેડવા થતા કાર્ય વચ્ચેનો સંબંધ શોધીએ. વિદ્યુતભારને ખસેડવા કરવું પડતું કાર્ય પી થી આર માટે આ સૂત્ર આપણે આગળ જોઈ ગયા. અને કોઈ પી બિંદુ આગળ સ્થિતિમાન શું આવે તો અનંતંત્રથી કોઈ વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય. અનંતંત્રથી કેવો વિદ્યુતભાર લાવવાનો? ધન વિદ્યુતભાર. એટલે આ શું લખ્યું? પ્લસ વન. બરાબર. અને ક્યાંથી ક્યાં લાવવાનો? અનંતથી બિંદુ પી સુધી. એટલે આ લિમિટ શું મળી? અનંતથી પી, ઈ ડોટ ડી આર. એટલે આ પી બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર થાય. તો હવે આ જે સૂત્ર છે પી થી આર સુધી લાવવા માટે કરવું પડતું કાર્યને એને હું આવી રીતે લખી શકું. પી થી આર છે તો પહેલા પી થી અનંત જઈએ, ક્યુને બહાર લખી દઈએ, ક્યુને કોમન કાઢી દઈએ. પહેલા તો ક્યુને કોમન કાઢીએ. ચલો ઈ ડોટ ડી આર તો માઇનસ ક્યુ. આને એવી રીતે લખીએ કે પહેલા પી થી અનંત જઈએ અને પછી અનંત થી પી, અનંત થી આર જઈએ. એટલે આ ગયા તો આપણે પી થી આર જ ને. પી થી પહેલા અનંત ગયા અને અનંત થી ફરી પાછા આર આવ્યો એટલે પી થી આર પર જ આવ્યો. હવે આમાં વિદ્યુત સ્થિતિમાન લખવા માટે અનંત થી પી એવું જોઈએ છે આપણને, અને માઇનસ જોઈએ છે. માઇનસ ને અંદર લઈએ તો આ માઇનસ થઈ જશે પી થી અનંત ઈ ડોટ ડી આર. ને આ માઇનસ થશે, થઈ જશે અનંત થી આર ઈ ડોટ ડી આર ક્યુ ઇન્ટુ. અને આપણે જો અનંત થી પી લખવું હોય એટલે લિમિટને ઊંધી કરવી હોય તો આ ટર્મ નેગેટિવ થઈ જશે. એટલે માઇનસ લખવાનો ને પછી ફરી પાછું શું લખવું પડશે? માઇનસ. આ માઇનસ ઓલરેડી છે જ. આ માઇનસ ક્યાંથી આવ્યું? તો આને ઊંધું કરતા છીએ આપણે. અનંત થી પી ઈ ડોટ ડી આર. લિમિટ તમે રિવર્સ કરો તો માઇનસ થઈ જાય ટર્મ. અને આને આવી રીતે લખીએ માઇનસ અનંત થી આર ઈ ડોટ ડી આર. તો આ જે ફોર્મ્યુલા છે કોના છે તમે જુઓ તો માઇનસ ઇન્ફિનિટી ટુ પી ઈ ડોટ ડી આર. એટલે પી આગળનું વિદ્યુત સ્થિતિમાન. એટલે આ જે કાઉન્ટ્સમાં ટર્મ છે તે પી આગળનું વિદ્યુત સ્થિતિમાન પ્લસ અનંત થી આર. એટલે આ આર આગળનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. તો આ શું થયું? ક્યુ ઇન્ટુ વી આર માઇનસ પી પી. એટલે વિદ્યુત ભારને પી થી આર લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડશે? તો ક્યુ ઇન્ટુ બે બિંદુ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે આ ઇઝીલી તમે શોધી શકો. એટલે કોઈપણ બિંદુ, કોઈપણ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી ખસેડવા પડતું કાર્ય કેટલું થશે? તો બે વિદ્યુત સ્થિતિ, બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગુણ્યા જે વિદ્યુત ભારને તમે ખસેડો એનો ગુણાકાર કરો. એટલે કાર્ય ડાયરેક્ટ મળી જાય. એટલે આ એક ઇઝી મેથડ છે કાર્ય શોધવાની. હવે ધારો કે કોઈ વસ્તુને આપણે અનંતથી કોઈ બિંદુ પી સુધી લાવીએ તો કેવી લખશું? અનંત આગળ અનંત થી પી એટલે અંતિમ બિંદુ પી અને પ્રારંભિક બિંદુ અનંત. અનંત આગળ હંમેશા સ્થિતિમાન ઝીરો હોય એટલે આ શું થયું? ક્યુ ઇન્ટુ વીપી. એટલે અનંતથી કોઈ બિંદુ પી સુધી લાવવાનું કરવું પડતું કાર્ય કેટલું આવે? તો જે વિદ્યુતભારને લાવીએ તે વિદ્યુતભારનું મૂલ્ય અને જે બિંદુ આગળ લાવીએ તે બિંદુ આગળનું સ્થિતિમાન. તો સિમ્પલ થતા કાર્યને તમે આ રીતે લખી શકો ક્યુ ઇન્ટુ તે બિંદુ આગળનું સ્થિતિમાન.